ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં 16 દાખલા સુધી જોયું હતું, ત્યારબાદ સ્વાધ્યાયનો 17મો દાખલો. તો 17મા દાખલામાં એક લોલકના ગોળા એને લંબ સાથે 30 ડિગ્રીના ખૂણેથી છોડતા આકૃતિ 6.15માં દર્શાવ્યા મુજબ. તો પેલા તો જે તમને આકૃતિ આપી છે કે અહીંયા સપાટી પર એક ગોળો પડ્યો છે, અહીંયા 30 ડિગ્રીના ખૂણેથી બીજા એક ગોળાને અહીંયાથી છોડવામાં આવે છે. તો એટલા દળના ટેબલ પર સ્થિર રહેલા દટ્ટા બી સાથે, આ એ, આ બી, આ છે દટ્ટો, દટ્ટા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલી ઊંચાઈ સુધી જશે, ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક પણ. અથડામણ સ્થિતિસ્થાપક છે, સમાન દળના ગોળા છે, બરાબર. હવે જવાબ પહેલું થઈ ગયું કે સ્થિતિસ્થાપક અથડામણ હોય તો સ્થિતિસ્થાપક અથડામણ માટે જો બંને પદાર્થના દળ સમાન હોય તો આપણે કઈ કેવું ભણી ગયા હતા કે બંને પદાર્થ એકબીજાને વેગ આપી દેશે. એનો અર્થ શું થઈ ગયો કે પહેલા પદાર્થનો જે અથડામણ પહેલાનો વેગ હતો એ જ બીજા પદાર્થનો અથડામણ બાદનો વેગ થઈ જશે. તો પહેલા પદાર્થનો અથડામણ પહેલાનો વેગ તે જ બીજા પદાર્થનો અથડામણ બાદનો વેગ થશે. માટે હવે જો પહેલો પદાર્થ એટલે કોણ? દટ્ટો. દટ્ટો તો અથડામણ પહેલા સ્થિર હતો, તો માટે એવું કહી શકાય કે માટે ગોળો અથડામણ બાદ સ્થિર થઈ જશે, બરાબર. બહુ સિમ્પલ દાખલો હતો. ત્યારબાદ 18મો દાખલો. એક લોલકના ગોળાને સમક્ષિતિ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જયારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે, બરાબર. પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે, એવું ધારો. તો આજે તમને કીધું છે કે એક લોલકના ગોળાને સમક્ષિતિ જ સ્થાનેથી, ધારો કે એક લોલકને અહીંયાથી બાંધો છે, અહીંયા એનો ગોળો છે, અને અહીંયાથી છોડવામાં આવે છે. આ છોડવામાં આવે છે તો એ અહીંયા ધારો કે પહોંચે છે, બરાબર. અહીંયાથી અહીંયા પહોંચે છે તો આ એનું ન્યૂનતમ બિંદુ થઈ ગયું. તો એના ન્યૂનતમ બિંદુએ એની ઝડપ શોધવી છે, અને જયારે અહીંયાથી અહીંયા સુધી આવે છે ત્યારે 5% ઉર્જા ગુમાવે છે, બરાબર. તો અહીંયા સ્થિર છે એટલે અહીંયા એની પાસે કઈ? સ્થિતિ ઉર્જા હશે. અહીંયા એની પાસે કઈ? ગતિ ઉર્જા હશે. તો બહુ સિમ્પલ કામ થશે કે આ જે લોલક છે એ લોલકની સ્થિતિ ઉર્જા, બરાબર. પરંતુ 5% ઉર્જા ગુમાવે છે. 5% ઉર્જા ગુમાવે એટલે વધી કેટલી? 95%. તો આ સ્થિતિ ઉર્જાના 95% બરાબર શું થશે? તો બરાબર ન્યૂનતમ બિંદુએ ગતિ ઉર્જા, બરાબર. આ સ્થિતિ ઉર્જા સૂત્ર MgH લઈએ તો આ તો શું થઈ જશે? એની L જેટલી લંબાઈ છે એટલે MgL ના 95% બરાબર ગતિ ઉર્જા એટલે હાફ Mv² mm પર. બીજી બધી કિંમતો મૂકી દઈએ, g એટલે 10, લોલકની લંબાઈ તમને આપી દીધી છે 1.5 મીટર ગુણ્યા 95 ભાગ્યા 100 બરાબર 1/V² એટલે 5. તો V² બરાબર આ 1.5, અને આનું કરશું તો 95 ભાગ્યા 5 એટલે 1 કરવા પડશે ને, 5 × 5 ને 5 × 9 એટલે 19. તો વી બરાબર વર્ગમૂળમાં 19 × 1.5 તો માટે
એની કિંમત જોઈ લઈએ તો વર્ગમૂળમાં 19 × 1.5 એટલે 5.33, તો 5.33 મીટર પર સેકન્ડ. બરાબર. ત્યારબાદ 19મો દાખલો. તો 19મા દાખલામાં 300 કિલોગ્રામની એક લારી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પર કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતીએ કાણામાંથી 0.05 કિલોગ્રામ પર સેકન્ડના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. તો રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી? જો એક કોન્સેપ્ટ સમજો, લારી છે, લારી ઉપર એક રેતીની કોથળી મૂકી છે. અત્યારે લારી 27 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરે છે. થોડીક વાર પછી આ કોથળામાંથી રેતી બહાર પડવા લાગે છે. બરાબર. તો હવે એ લારીની ઝડપ કેટલી જયારે કોથળી સંપૂર્ણ ખાલી થઈ જાય? એ મહત્વનું એ છે કે ઘર્ષણ રહિત રસ્તો છે. તો ઘર્ષણ રહિત રસ્તો છે તો આ પદાર્થ છે, પદાર્થ પર બળો કયા લાગશે? તો એક તો નીચે તરફ એમ જી બળ લાગશે, ઉપર તરફ એન બળ લાગશે. બરાબર. પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, 27 કિલોમીટર પર કલાક અચળ વેગથી ગતિ કરે. એનો અર્થ એમ થશે કે આ તરફ અને આ તરફ લાગતું કુલ બળ એનું સમાન હશે, કોઈ ગમે એ બળ હશે પણ સમાન હશે, શૂન્ય હશે. બરાબર. તો અહીં ઘર્ષણ રહિત રસ્તો હોવાથી, જો ઘર્ષણ રહિત રસ્તો છે તો અને તથા આ જે લારી છે તે અચળ વેગથી ગતિ કરે છે, તો જે ઘર્ષણ બળ છે, ધારો કે એફ કે લઈ લઈએ, તો એફ કે બરાબર શું થાય? મ્યુ એન. પરંતુ એ તો ઝીરો છે, તો એનો અર્થ એમ થશે કે ઘર્ષણ બળ જ નથી, તો એના લંબ બળ કે વજન બળનો કોઈ અસ્તિત્વ ધરાવશે નહીં, એટલે કે એનું વજન બળની કોઈ અસર રહેશે નહીં. બરાબર. કારણ કે ઘર્ષણ બળ જ ઝીરો છે. બરાબર. તો ઘર્ષણ બળ જ ઝીરો છે એટલે વજન બળની કોઈ અસર જ નહીં. એનો અર્થ એમ થઈ ગયો કે કોથળો ભરેલો હતો કે ખાલી હતો એનાથી ઝડપને કોઈ ફરક પડશે નહીં, માટે કોથળો ખાલી થઈ જતા પણ ઝડપ અચળ જ રહેશે. બરાબર. કે કોથળો ખાલી થઈ જશે તો પણ એની ઝડપ જે છે એની એ જ રહેશે. બરાબર. એની ઝડપને કોઈ ફરક પડશે નહીં. ત્યારબાદ 20મો દાખલો. 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં વી બરાબર એ એક્સ રેસ્ટુ 3/2 થી જાય છે. વેગ આપી દીધો છે વી બરાબર એ એક્સ રેસ્ટુ 3/2. એનાથી મુસાફરી કરે છે જ્યાં એ બરાબર 5, એનો એકમમાં થોડો અટપટો છે, એને મુજબ આપણે કઈ કામ નથી, 5 મીટર રેસ્ટુ -1/2 સેકન્ડ ઇન્વર્સ. એક્સ બરાબર 0 થી 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? પરિણામી બળ વડે કાર્ય શોધવું છે. જો કાર્ય શોધવું હોય એટલે સૌ પ્રથમ એક સવાલ ઉભો થાય કે ભાઈ બળ ચલ છે કે અચળ છે. એટલે પહેલું કામ મારે એ કરવું પડશે કે આના પર લાગતું બળ ગોતવું પડશે. જો બળ અચળ હશે તો W = F.D અને બળ ચલ હશે તો સંકલન. ચલો, એની માટે લોકોએ વેગ આપી દીધો છે, તો વેગ ઉપરથી આપણે પ્રવેગ ગોતી શકીએ. બરાબર. કે આ પદાર્થનો પ્રવેગ, તો પ્રવેગ હું કરશું એ બરાબર DV/DT. પરંતુ એને વેગ આપ્યો છે એક્સ ના સ્વરૂપમાં આપ્યો છે, તો એ કામ કરીએ અને ડીએક્સ વડે ગુણી નાખીએ અને ડીએક્સ વડે ભાગી નાખીએ. બરાબર. તો હવે આ DX/DT એટલે શું થઈ ગયું? તો DX/DT એટલે વેગ. ચલો, બધી કિંમતો છે. V બરાબર એ એટલે કેટલો? 5, 5x³/2. DV/DX આનું પાછું વિકલન કરો, આ V ની કિંમત મૂકી ત્યારબાદ આનું વિકલન કરો, તો એ તો અચળ છે એટલે 5. X³/3/2, X³/3/2 વિકલન આવશે તો 3/2 આગળ, 5 તો અચળ છે જ, અને X³ એક આગળ એક ઉપર એક ઓછો કરવાનો, તો 3/2 -1 બરાબર. એટલે કેટલું વધશે કે 3/2 - 1 કરશું એટલે 1/2. તો અહીંયા કેટલું વધશે? આ 55 25 75 75 / 2 × X ની 3/2
3 by 2 plus 1 by 2 એટલે 4 by 2 એટલે x નો વર્ગ તો એનો અર્થ એમ થઈ કે એનો પ્રવેગ છે પ્રવેગ ની અંદર x આવે છે પ્રવેગ ની અંદર x આવે છે એનો અર્થ એમ થશે કે આ પદાર્થ પર ચલ બળ છે કારણ કે x આવે છે એટલે અંતર સાથે બળ બદલાશે તો માટે પદાર્થ પર ચલ બળ વડે થતો કાર્ય ચલો ચલ બળ વડે થતો કાર્ય એટલે હું કરશું w બરાબર સંકલન f dx f बराबर ma dx पदार्थ नो दर 0.5 किलोग्राम है पोस m तो अचल ले लिया चलो ये नी कीमत मुकी दियो तो 75 भागिया 2 x नो वर्ग dx तो 0.5 गुणिया 75 भागिया 2 x નો વર્ગ dx બરાબર ત્યારબાદ x નો વર્ગ છે એનો ક્યારે સંકલન ક્યાંથી ક્યાં સુધી કરશું તો જે તમને કીધું છે 0 થી 2 મીટર તો 0.5 ગુણ્યા 75 ભાગ્યા 2 x નો વર્ગ છે એનું સંકલન કરશું એટલે x ની 3 ઘાત છેદ માં 3 तो 0.5 गुणिया 75 एक्स की जगह अपर लिमिट एटले 2 मूको 2 नो घन एटले 8 बराबर आनी गणतरी करी नाखजो जे जवाब आवे ते तो करी नाखीए के 0.5 गुणिया 75 गुणिया 8 भाग्या 6 एटले 50 जूल बराबर ત્યારબાદ સ્વાધ્યાયનો 21મો દાખલો તો 21માં દાખલાની અંદર चलो 21માં દાખલો તો 21માં દાખલામાં જે કીધું છે તો પવનચક્કી વાળો છે કે એક પવનચક્કી ના પાખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનો વર્તુળ આવરી લે છે જો પવન v વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થાય છે હવે જો સમજો જે તમને પહેલા તો કીધું છે કે પવનચક્કી છે તો પવનચક્કીના પાખિયા ફરે એટલે કંઈક આટલું વર્તુળ બને બરાબર એના જે પાખિયા હોય એ પાખિયા ત્રિજ્યા તરીકે કામ કરે અને આટલું વર્તુળ બનાવે તો પવનચક્કી ફરશે એટલે એમાંથી પવન આમ બહાર નીકળતો હશે તો તમને એવું કીધું છે કે જ્યારે એમાંથી આ પવન બહાર નીકળતો હોય તો વી વેગથી જો એ ગતિ કરતો હોય તો કેટલું પવન નો દળ એમાંથી બહાર નીકળતું હશે બરાબર તો એ પવનનું દળ શોધવાનું બીજો સવાલ પૂછ્યો છે કે પવનની કાર્યક્ષમતા હા એનું ક્ષેત્રફળ આપી દીધું છે 30 મીટર નો વર્ગ વેગ આપી દીધો 36 કિલોમીટર પર કલાક ઘનતા આપી દીધી છે 1.2 કિલોમીટર પર મીટર ક્યુબ કિલોગ્રામ પર મીટર ક્યુબ તો કેટલો પાવર ઉત્પન્ન કરે છે બરાબર કાર્યક્ષમતા આપી દીધી 25%. બે સવાલ પૂછ્યા છે. ચાલો પહેલા સવાલની વાત કરીએ કે આ પવનચક્કીના પાખિયામાંથી બહાર નીકળતી હવાનો દળ તો દળ શોધવું છે તો દળ બરાબર શું કરશો કદ ગુણ્યા ઘનતા બરાબર પવનની જો ઘનતા આપી હોય તો જરાક જોઈ લઈએ હા પવનની ઘનતા આપી દીધી 1.2 અને કદ તો કદ બરાબર હું કરશું તો કદ બરાબર હું થશે તો આપણે બે બહુ સિમ્પલ સૂત્ર હતું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ ગમે ત્યારે કોઈ પણ પદાર્થનું કદ હોય તો એને તમે પ્રોપર આપણે કોઈ આકાર ન હોય તો આ એક સૂત્ર વાપરી શકીએ એટલે આનો અર્થ શું થઈ ગયો આ આખું ક્ષેત્રફળ થશે અને પવનનું જેટલું અંતર ગણીએ ટી સમય સુધી એ અંતર છે એ અંતર શું થશે એની લંબાઈ પછી
लंबाई बराबर तो वेग ना छेद में सॉरी लंबाई बराबर वेग गुणिया समय बराबर। हवे तमने एवं पूछ्यु छे के टी समय में केटली हवानो दळ बहार आवशे तो के पूर रो ए वी टी टी समय एटली हवानो दळ बहार आवशे। बीजो सवाल के जो एनी कार्यक्षमता 25% होय तो केटलो विद्युत पावर उत्पन्न थशे बराबर। के कार्यक्षमता 25% छे तो केटलो विद्युत पावर उत्पन्न थशे तो पावर उत्पन्न थशे। आगळ मैं गईकाले तमने आगळ वात करी हती के कार्यक्षमता तो कार्यक्षमता तो एक बहुत सीम्पल सूत्र होय आउटपुट छेद में इनपुट। हवे अहींया केटलो विद्युत पावर उत्पन्न थशे पवनचक्की ने पवनचक्की माटे इनपुट शुं कहेवाय तो के जे एने पवन द्वारा मळे छे ई इनपुट अने पवनचक्की माथी आपणे जे मेळवीए छे ई पवनचक्की माटे ई वस्तु आउटपुट थई गई तो कार्यक्षमता शुं थशे तो के आउटपुट पावर छेदमां इनपुट पावर बराबर। कार्यक्षमता आपी दीधी 25% એટલે 25 છેદમાં 100 આઉટપુટ પાવર તો આપણે કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે એનો અર્થ એમ થઈ ગયો કે આપણે આઉટપુટ પાવર શોધવાનો છે બરાબર। ઇનપુટ પાવર માટે આપણે શું કરશું પાવર બરાબર સિમ્પલ કાર્યના છેદમાં સમય આ 25 × 100 એટલે 1/4 ડબલ तो अहीं पवन चक्की फरे छे कोनी कारणे तो के पवन नी गति नी कारणे एटले डबल बराबर हुं करशु आप एमवी स्क्वेर बे उपर वी जशे दळ आपणी पासे छे ए मूकी दियो रो ए वी टी अने आ वी नो वर्ग तो छे तो वी वी कट बराबर तो आ वी वी कट थई गयो सॉरी टी टी कट थी गयो नहीं वी तो कट नहीं थे बराबर टी टी कट तो 1/4 बराबर 2P0 रो ए वी क्यू तो आना प्रति एनो आउटपुट पावर मिली जैसे के पी जीरो बराबर रो ए वी क्यू छेदमा 8। चलो घनता छे 1.2 एनु जे क्षेत्रफळ आपी दीधुं छे एक क्षेत्रफळ आप्यु छे 30 एनो वेग आप्यो छे 36 किलोमीटर पर कलाक 36 किलोमीटर पर कलाक एटले 10 मीटर पर सेकंड तो 10 નો ઘન એટલે 1000/8 બરાબર। તો આની ગણતરી કરી નાખીએ 1.2 × 30 × 1000/8 એટલે 4500 વોટ અથવા 4.5 કિલો વોટ બરાબર। તો કઈક અહીંયા સુધીનું હવે આના થોડાક દાખલા બાકી થયા છે બરાબર એ હવે છેલ્લા લેક્ચરમાં એક લેક્ચર મતલબમાં જોશે એક લેક્ચરમાં એ બે દાખલા પૂરા કરી નાખશું।